કચ્છમાં કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સરહદી લખપત તાલુકાના દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવી હતી। કચ્છમાં કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સરહદી લખપત તાલુકાના દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવી હતી। લખપત તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર રોહિત ભીલે કોરોનાની રસી લીધી હતી તેમજ દયાપર સીએચસીના અધ્યક્ષ પ્રાઇવેટ પ્રેક્ટિશનર તબીબ અને હેલ્થ સ્ટાફે રસી લીધી હતી। કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમ કુમાર કન્નરે કોરોના વેક્સિન મેળવનાર લાભાર્થીઓને પ્રમાણપત્ર આપ્યા હતા। રસીકરણ પ્રક્રિયામાં તમામ હેલ્થ સ્ટાફને આવરી લેવામાં આવશે। ડોક્ટર પ્રશાંત અમરેલિયા, ચંદ્રી હોસ્પિટલ, દયાપર। આજે તારીખ 19/1 ના રોજ સીએચસી ખાતે દયાપર ખાતે મેં કોરોનાનું વેક્સિનેશન કરાવેલ છે। આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી। 30 મિનિટ થઈ ગયેલી છે અને હજી સુધી કોઈ સાઈડ ઇફેક્ટ નથી। આજ તારીખ 19 પછી 30 દિવસ પછી કોરોનાનું બીજું વેક્સિનેશન આવશે, એ પણ કરાવવું જરૂરી છે। તો સર્વ ગ્રામજનોને અને લોકોને વિનંતી છે કે આ વેક્સિનેશન કરાવે એવી મારી સૌને અપીલ છે। હું ડૉક્ટર રમજાન ઉસ્માન લોધરા, ઇન્ચાર્જ હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર દયાપર ખાતે ફરજ બજાવું છું। ભારત સરકાર શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ કોરોના રોધક રસીનો પ્રથમ ડોઝ મેં સામુહિક આરોગ્ય કેન્દ્ર દયાપર ખાતે મેં આજ રોજ લીધેલો। આપણે જાણીએ છીએ છેલ્લા 8-1 મહિનાથી કોરોના મહામારી જે રીતે દેશમાં અને વિશ્વમાં જે રીતે પાયમાલ હેરાન પરેશાન કરી દીધો છે, એના માટે કેન્દ્ર સરકાર શ્રી દ્વારા જે કોરોના રોધક રસીનો જે પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે એના ભાગરૂપે મેં આજે રસી લીધી છે। રસી લીધા પછી જે અત્યારે સામાન્ય પ્રજાના મનમાં જે ડર ભય જે ફેલાયો છે એવો કોઈ જાતનો રસી લીધા પછી મને કંઈ અનુભવ થતો નથી। આ રસી એકદમ સુરક્ષિત અને ભવિષ્યમાં પણ સલામ સુરક્ષિત અને બધાએ આમ જનતાએ રસી લેવા માટે હું અનુરોધ કરું છું। નમસ્કાર, હું ડૉક્ટર કીર્તિ કે સાંકલા, કૃષ્ણા ક્લિનિક, હાલ દયાપર, તાલુકા લખપત, કચ્છ। આજે 19 તારીખે મેં કોવિડ માટેની જે વેક્સિન આવી છે કોવિક્સ, એનો ડોઝ 10:30 વાગે મેં લીધો છે અને 1.5 કલાક થઈ ચૂક્યો છે, પણ હજી સુધી મને કોઈ પણ સાઈડ ઇફેક્ટની અસર નથી થઈ। એટલે મારું એક જ નિવેદન છે કે વેક્સિન એકદમ સુરક્ષિત છે, સરકારે આપણા માટે મોકલાવી છે, તો આપણે ફરજિયાત લેવી જોઈએ અને દરેક વ્યક્તિએ જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે એનું અનુકરણ કરી અને વેક્સિન ફરજિયાત લેવી જોઈએ। ફ્રન્ટલાઈન વોરિયર તરીકે દરેક ડૉક્ટરો, નર્સો અને એનો સ્ટાફ આપણી વેક્સિન લઈ ચૂક્યા છે અને એકદમ સેફ છે। મારી દ્રષ્ટિએ દરેક વ્યક્તિએ કોઈ પણ આનાકાની કર્યા વગર આ વેક્સિનનો સદુપયોગ થાય, સરકારનું જે છે નિર્ણય એને અનુકરણ કરી અને વેક્સિન લેવી જરૂરી છે। કૌશિક, ચેનલ રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કચ્છ।